ખાતે ઉનાળુ વેકેશનને લઈને સમર સાયન્સ પ્રોગ્રામ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે ઉનાળુ વેકેશનને લઈ અને ખાસ 18મી મેથી 31મી મે સુધી સમર સાયન્સ પ્રોગ્રામ 2024નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તો ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે મોડેલ રોકેટરી, મોબાઈલ એપ ડેવલપમેન્ટ, 3D મોડેલિંગ અને પ્રિન્ટ, મેથ્સ થ્રુ ઓરિગામી, ફન ફિઝિક્સ, વન્ડર ઓફ કેમિસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક સર્કિટ મેકિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ટેકનોલોજી ઓન હોમ ઓટોમેશન, ટેલિસ્કોપ મેકિંગ, ડ્રોન એન્ડ એરોડાયનેમિક્સ જેવા વર્કશોપ્સનો સમાવેશ થાય છે. તો 18મી મેના રોજ આ પ્રોગ્રામનો પ્રારંભ થયો છે, જે 31મી મે સુધી ચાલશે. પ્રોગ્રામના પ્રથમ દિવસે મોડેલ રોકેટરી વર્કશોપ યોજાયો હતો, જે અંતર્ગત મંગળવારથી શનિવાર એમ સપ્તાહના 5 દિવસ સવારના 11 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી વિવિધ વર્કશોપ્સ યોજવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓને રોકેટ કઈ રીતે બનાવવામાં આવે છે તે શીખવાડવામાં આવ્યું હતું. ગમ, સ્ટીલની પાઇપ અને સીઝરની મદદથી સહભાગી વિદ્યાર્થીઓએ પેપર રોકેટ બનાવ્યા હતા અને પાઇપ તથા બોટલના બનેલા લોન્ચિંગ પેડની મદદથી હવામાં ઉડાવ્યા હતા. તો મોડેલ રોકેટરીના વર્કશોપમાં વિદ્યાર્થીઓને ન્યૂટનના અને બર્નલના સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા હતા. વેકેશનની રજાઓ દરમિયાન વિદ્યાર્થીઓ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા વિજ્ઞાનને સરળતાથી સમજી શકે અને કંઈક નવું શીખી શકે તે માટે આ સમર સાયન્સ પ્રોગ્રામ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ડાયરેક્ટર ડૉક્ટર ઓમી ભા, ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સુરેન્દ્રનગર એન્ડ સાયન્ટિફિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ સુરેન્દ્રનગરના પ્રેસિડેન્ટ તરીકે છું હું. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ સિટી દ્વારા દર વર્ષે ઉનાળાના વેકેશનમાં સમર કેમ્પ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. એમાં અલગ અલગ એક્ટિવિટીઓ કરવામાં આવે છે, સ્ટેમ આધારિત, સાયન્સ, ટેકનોલોજી, મેથ્સ અને એન્જિનિયરિંગ, રોબોટિક્સ વગેરે એક્ટિવિટીઓમાં વિદ્યાર્થીઓ પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતા હોય છે. અને આજનો જે મારો વિષય છે એ મોડેલ રોકેટરી વર્કશોપ હતો. એટલે મોડેલ રોકેટરી વર્કશોપમાં ધોરણ 6થી માંડીને એન્જિનિયરિંગ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો અને આ વર્કશોપમાં અમે રોકેટ બનાવતા શીખ્યા અને હવે એનું અમે પછી ફ્લાઇંગ કરાવશું. એટલે આ વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓ એમનો જે વેકેશનનો સમયગાળો છે એ સાયન્સની સાથે પસાર કરી શકે અને સાયન્સ વિજ્ઞાનમાં વધુને વધુ રસ લેતા થાય, એનામાં રહેલી જિજ્ઞાસાવૃત્તિ બહાર આવે અને વિજ્ઞાન વિશે વધુને વધુ વિચારતા થાય એવો આ કાર્યક્રમનો હેતુ છે. 14થી 18 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ વર્કશોપમાં વિનામૂલ્યે ભાગ લઈ શકે છે. અત્રે મહત્વનું છે કે ગુજરાત સાયન્સ સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે અવારનવાર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે. મારું નામ ચેલ્સી મોદી છે અને આજે અહીંયા સાયન્સ સિટીમાં સાયન્સ વર્કશોપ હતું, તો એમાં રોકેટરીના બારામાં અમને બહુ બધું સમજાયું અને સાયન્સના જે લોસ હતા ન્યૂટનના ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ એ બી સરે બહુ ઇઝીલી સમજાયું, જે અમને ડેલી લાઈફમાં બહુ કામ આવશે. અને આ જે એક્સપિરિયન્સ હતો એ બહુ સારો હતો અને સાયન્સ ફિલ્ડમાં પ્રેક્ટિકલ નોલેજ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું થિયરી. મારું નામ તક્ષ વોરા છે, હું મહારાજા અગ્રેસન વિદ્યાલય સ્કૂલમાં ભણું છું. આજે અહીંયા સાયન્સ સિટીમાં સમર કેમ્પ હતો, તો એમાં અમને રોકેટ બનાવતા શીખવાડ્યું, જેમાં અલગ અલગ ન્યૂટનના ફર્સ્ટ સેકન્ડ થર્ડ લોનો યુઝ થતો હતો, જે ઇઝીલી સરે એમને એમ શીખવાડી દીધું. ટીમ વર્ક પણ આમાં બહુ યુઝ થતો હતો. આ જે વસ્તુ અત્યાર સુધી હું કંઈ બનાવી નહોતો શકતો, આજે મેં ફર્સ્ટ ટાઈમ આવું જાતે બનાવ્યું છે, એ બહુ મોટો ઇનિશિયેટિવ છે મારા માટે. પછી જે વેકેશનમાં જે ટાઈમ વેસ્ટ થતો હતો એના બદલે આજે આ મસ્ત વસ્તુ શીખવા મળી, તો બસ આજની એટલું જ કહેવું છું.